સુરતમાં ખ્રિસ્તી સમાજ દ્વારા ભાઠા અને ગ્રીન સિટી હોલમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ધર્માંતરણ ચાલી રહ્યું હોવાની વાતો ફેલાતા ત્યાંના સ્થાનિક રહીશોએ હોબાળો મચાવ્યો હતો, જેને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓના કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હંગામા થયા પછીના બીજા દિવસે સોસાયટીના સભ્યો અને વિશ્વ હિન્દુ પરિષદના સભ્યો તે હોલમાં પહોંચ્યા જ્યાં કાર્યક્રમ યોજ્યો હતો. સ્થાનિકોએ હોલની અંદર અને બહાર શુદ્ધિકરણ માટે ચાર ધામથી આવેલ ગંગાજળનો પણ છંટકાવ કર્યો હતો. ક્રિસમસ પૂર્વે આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં સ્થાનિકો પહોંચી ગયા હતા અને ધર્માંતરણ ચાલી રહ્યું હોવાની પોલીસને જાણ કરી હતી અને કાર્યક્રમ બંધ કરાવ્યો હતો. જો કે પોલીસની તપાસમાં ધર્માંતરણ જેવી કોઈ પ્રવૃત્તિ ચાલતી નહીં હોવાનું બહાર આવ્યું હતું. આમ છતાં પોલીસે કાર્યક્રમ બંધ કરાવી 40 જેટલા લોકોને પાલ પોલીસ સ્ટેશન તેડી લાવી હતી. મોડી રાત્રે પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ લોકોના નિવેદન લેવાઈ રહ્યા છે. સમગ્ર કાર્યક્રમમાં વડોદરાથી ધાર્મિક અગ્રણીઓ આવ્યા હતા. આ કાર્યક્રમ માટે ભાઠા ગ્રીન સિટીના હોલ માટે પ્રમુખની મંજૂરી પણ મેળવાઈ હતી. ગ્રીન સિટી બિલ્ડિંગ પાલના સાંજના 6 વાગે થયેલા મિશનરી સત્સંગ કાર્યક્રમમાં ભારે ઉહાપોહ મચ્યો હતો. તેના લક્ઝરી બસમાં 50 કરતા વધારે લોકોએ આવીને તેઓના કાન શરૂ કર્યા હતા. આ દરમિયાન કાર્યક્રમમાં એપાર્ટમેન્ટના સ્થાનિક યુવાનોને બોલાવવામાં આવ્યા હતા, જેમાં ગ્રીન સિટીના બિલ્ડિંગ 13માં મિશનરી કાર્યક્રમ શરૂ થતાની સાથે જ સ્થાનિક રહીશો ભેગા થઈ ગયા હતા. આ લોકોએ આ કાર્યક્રમ કરનાર યોગેશ પટેલને કાર્યક્રમ બંધ કરવા માટે જણાવ્યું હતું તથા એપાર્ટમેન્ટના સ્થાનિક યુવાનોને બહાર નીકળી જવા માટેની સૂચનાઓ અપાઈ હતી. વિશ્વ હિન્દુ પરિષદના શહેર મંત્રી નિલેશ અકબરીએ જણાવ્યું હતું કે અમને માહિતી મળી હતી કે અહીં ભજન અને સત્સંગના નામે કાર્યક્રમ યોજાયો છે. ભજન અને સત્સંગ સાંભળીને લાગ્યું કે આ હિન્દુ ધર્મનો કાર્યક્રમ હશે, પરંતુ અહીં પહોંચ્યા પછી ખબર પડી કે ખ્રિસ્તી ધર્મના લોકો અહીં કાર્યક્રમ કરી રહ્યા છે અને બહારથી આવેલા લોકો અહીં હાજર હતા. અમે કાર્યક્રમ રોક્યો અને આ અંગે પોલીસને જાણ કરી. જાણવા મળ્યું છે કે વડોદરાથી લોકો ધર્મના પ્રચાર પ્રસાર માટે અહીં આવ્યા હતા, પરંતુ ભજન અને સત્સંગના નામે આ બધું ચાલી રહ્યું હતું. સ્થાનિક લક્ષ્મી અગ્રવાલે કહ્યું કે અહીં ધર્મ પરિવર્તનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો, જેની માહિતી અમને મળી હતી. અમે અહીં શુદ્ધિકરણ માટે ચાર ધામથી આવેલ ગંગા જળનો છંટકાવ કર્યો છે. નિલેશ અકબરી, મંત્રી, વિશ્વ હિન્દુ પરિષદ સુરત વિભાગ. સુરતના પાલ વિસ્તારમાં આવેલી ગ્રીન સિટી સોસાયટીના ક્લબ હાઉસની અંદર ભજન સત્સંગ સંધ્યાના નામથી ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ પૂર્વે સોસાયટીની અંદર હિન્દુ સમાજને ભજન સત્સંગના કાર્યક્રમની અંદર પધારવા માટેનું નિમંત્રણ પણ પાઠવવામાં આવ્યું હતું. વટાળ પ્રવૃત્તિ માટેનો આ કાર્યક્રમ હતો અને ભજન સત્સંગના નામથી હિન્દુ સમાજને નિમંત્રિત કરીને એમની સાથે છળ કપટ કરવાનું આ કાવતરું હતું. સ્થાનિક લોકો આ ભજન સત્સંગના કાર્યક્રમમાં આમંત્રણ હોવાથી ગયા હતા અને ધ્યાનમાં આવ્યું કે આ કોઈ ભજન સત્સંગનો કાર્યક્રમ નથી, પણ આ હિન્દુ સમાજને ધર્માંતરણ કરવા માટેની એક પ્રક્રિયા માટેનો યોજાયેલો આ કાર્યક્રમ છે. કાર્યક્રમની અંદરનું જે સ્વરૂપ હતું, જે વાતાવરણ હતું, હલ્લાલુ હુલ્લુલુ જેવા એક દ્રશ્યો જોઈને સ્થાનિક લોકો સ્તબ્ધ થઈ ગયા હતા અને વિશ્વ હિન્દુ પરિષદ ભજનદળના કાર્યકર્તાઓનો સંપર્ક કરીને આ કાર્યક્રમને વિફળ બનાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની અંદર આ વિધર્મીઓ દ્વારા હિન્દુ સમાજને ભ્રષ્ટ કરવા માટે ચિકન બિરિયાનીનો પ્રસાદ પણ રાખવામાં આવ્યો હતો, જેથી કરીને આ સંપૂર્ણ હિન્દુ સોસાયટી, જ્યાં 10,000 જેટલી વસ્તી હિન્દુઓની છે, 100% હિન્દુ સોસાયટીની અંદર આ સ્થાનને ભ્રષ્ટ કરવાનો જે પ્રયાસ કર્યો છે એ ગંભીર વિષય છે. આજે વિશ્વ હિન્દુ પરિષદ અને સ્થાનિક રહીશો દ્વારા આ સોસાયટીના જે ક્લબ હાઉસના જે હોલની અંદર કાર્યક્રમ થયો હતો, કાર્યક્રમનું આયોજન થયું હતું, એ હોલને ગંગાજળ છાંટીને એને ફરીથી શુદ્ધ કરવામાં આવ્યો છે અને આ પ્રકારની પ્રવૃત્તિ માટે જે કંઈ પણ દોષિતો છે એને સજા થવી જોઈએ. એના માટે સ્થાનિક લોકો આજે પોલીસને ફરિયાદ આપવા માટેનું પણ વિચારી રહ્યા છે અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અમે આ લોકોને ચેતવણી આપીએ છીએ કે ફરી પાછા સુરતની કોઈ હિન્દુ સોસાયટીની અંદર હિન્દુ સમાજને છેતરીને આવા કાર્યક્રમનું આયોજન ના કરે. આ કાર્યક્રમ કાલે શાંતિથી વિફળ બનાવવામાં આવ્યો છે.
આવનારા દિવસોમાં આ પ્રકારનો જો કોઈ કાર્યક્રમ યોજાશે તો એનું પરિણામ સારું નહીં આવે એવી અમે આ જે કંઈ આયોજકો છે અને આની સાથે જે પણ કંઈ સંકળાયેલા જે ખ્રિસ્તી સમુદાયના લોકો છે એને અમે ચેતવણી આપીએ છીએ કે મહેરબાની કરીને ક્રિસમસની જે તમે એક્ટિવિટી કરી રહ્યા છો, ક્રિસમસ પૂર્વે જે પ્રકારે તમારું જે ટાર્ગેટ છે હિન્દુ સમાજને ધર્માંતરિત કરવાનો, એ તમારા જે કાવતરાઓ છે એને તમે બંધ કરો. ના છૂટકે હિન્દુ સમાજને ડાયરેક્ટ એક્શન લેવી પડે એના માટે તમે મજબૂર ના કરો, હિન્દુ સમાજની પરીક્ષા લેવાનું તમે બંધ કરો એવી અમે ચેતવણી આપીએ છીએ. ફરી આવા કાર્યક્રમનું કોઈ હિન્દુ સોસાયટીની અંદર પુનરાવર્તન ના થાય તેના માટે સોસાયટીના લોકો હિન્દુ સમાજ ચાવચેત રહે, આવા છલ કપટથી છેતરાય નહીં અને આવા જે કંઈ છળકપટીઓ છે, આવી મિશનરીઓ છે, એનાથી આપણે સાવચેત થવાની જરૂર છે. હજારોની સંખ્યામાં જે હિન્દુ વિસ્તારોની અંદર જે કામ કરનારી જે બહેનો છે, જે ગરીબ બહેનો છે, એને પણ ધર્માંતરિત કરવામાં આવી રહી છે. આવા અનેક કિસ્સાઓ સુરત શહેરની અંદર ધ્યાનમાં આવી રહ્યા છે. મહેરબાની કરીને આ મિશનરીઓ આવી પ્રવૃત્તિ બંધ કરે, નહીતર આવનારા દિવસોમાં હિન્દુ સમાજને જાગરણ કરીને વિશ્વ હિન્દુ પરિષદે આક્રમક કાર્યક્રમો આપવા પડશે. એની આપ સૌ નોંધ લો. ફરીથી આપ સૌ હિન્દુ સમાજ આવા છળ કપટનો ભોગ ના બને એના માટે તકેદારીના ભાગરૂપે આપણે સૌ સચેત રહીએ. જય શ્રી રામ. બ્યુરો રિપોર્ટ, એલકે સાર ન્યૂઝ, સુરત.